શીખવાની ક્રિયા અતિ સહજ ક્રિયા છે તે તદ્દન કુદરતી છે તે પૂર્ણતઃ નૈસર્ગિક છે હકીકતમાં કોઈ કોઈને શીખવતું નથી પ્રત્યેક વ્યક્તિ આપ બળે જ શીખે છે પરિસ્થિતિ તેને શીખવે છે અનુભવ મોટો શિક્ષક છે કારણ કે અનુભૂતિ વગર શીખવું શક્ય જ નથી અનુભૂતિની શરૂઆત ક્યાંથી થાય શાળાથી શિક્ષકથી પુસ્તકથી નારેના અનુભૂતિની શરૂઆત થાય ગર્ભથી ગર્ભસ્થ શિશુ અજ્ઞાત અને અમાપ અનુભૂતિનું માલિક છે એક બાળક જન્મે છે પોતાના વિશેની કોઈ સભાનતા વગર કે જ્ઞાન વગર બાળક જન્મે છે બાળક જન્મે ત્યારે તે પોતાના વિશે સજાગ નથી બનતું તે જાગૃત બને છે બીજા વિશે અન્ય માટે આ કુદરતી છે કારણ કે આંખ બાહ્ય જગતમાં ખુલે છે હાથ કોઈ અન્યને સ્પર્શે છે જીભ બહારથી સ્વાદ ચાખે છે અને નાક બહારની ગંધ મેળવે છે આ બધી જ ઇન્દ્રિયો બાહ્ય જગતનો અનુભવ કરે છે જન્મનો અર્થ જ એ છે કે આ લોકમાં પ્રગટવું એટલે કે બહારના વિશ્વમાં પ્રવેશ કરવો આ પ્રવેશ શીખવાની પ્રક્રિયાનું પહેલું પ્રત્યક્ષ ડગલું છે અહીં કોઈ કશું શીખવતું નથી આપોઆપ શીખી જવાય છે ટૂંકમાં શીખવવું એ શીખવું છે સ્વ દ્વારા સ્વ વિશે શીખવું તે શીખવવાનો ભાસ છે બાળક સૌ પહેલાં પોતાની માતા વિશે જાગૃત બને છે પછી પોતાના શરીર વિશે સભાન બનવાનો પ્રયાસ કરે છે બાળકને ભૂખ લાગે છે અને તેને શરીર યાદ આવે છે ભૂખ સંતોષાય છે અને શરીરને ભૂલી જાય છે આ રીતે બાળક મોટું થાય છે શીખવું અતિ સહજ તદ્દન કુદરતી પૂર્ણતઃ નૈસર્ગિક છે પ્રશ્ન એ થાય કે શીખવવું એટલે શીખવું તો શિક્ષણ એટલે શું આધુનિક યુગમાં જ્યારે બુદ્ધિનું સ્થાન સંવેગોએ લીધું છે ત્યારે શિક્ષણની વ્યાખ્યા સદંતર બદલાઈ ગઈ છે કેમ શીખવું તે શીખવે તે શિક્ષણ એટલે કે શિક્ષણે શીખવાથી વધુ પ્રદાન કરવાનું નથી શિક્ષકે કંઈ ઉમેરવાનું નથી પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ કરી આપવાનું છે જેમાં વિદ્યાર્થીનું આપબળે શીખવું પ્રદીપ્ત રહે શિક્ષણની બધી જ વ્યાખ્યાઓમાંથી એક વ્યાખ્યા બાળકના પૂર્ણ સ્વનો સ્વીકાર કરે છે સ્વામી શ્રી વિવેકાનંદ કહે છે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલ પૂર્ણત્વનું પ્રગટીકરણ સ્વામીજીના ઉદ્ગારોમાં ત્રણ પરિમાણ છે શીખવનારે યાદ રાખવાનું છે કે જેમની સાથે તે વ્યવહાર કરે છે તે મનુષ્ય છે મનુષ્ય તરીકેનો સ્વીકાર શક્ય બનશે તો જ શીખવાની પ્રક્રિયા શક્ય બનશે બીજું પરિમાણ એ કે જે મનુષ્ય શીખવાની ક્રિયામાં જોડાયો છે તે પોતે પૂર્ણત્વ ધરાવે છે એટલે કે તે પૂર્ણ છે સભર છે ખાલી નથી નકામો નથી તેના પૂર્ણત્વને જો શીખવનાર પામી શકશે તો જ શીખવાની ક્રિયા શક્ય બનશે અને ત્રીજું પરિમાણ એ સ્પષ્ટ કરે છે કે મનુષ્યમાં જે પૂર્ણત્વ રહેલું છે તેને પ્રગટ કરવાની અનુકૂળતા શીખવનારે કરી આપવાની છે શીખવનારે પોતે ઘણું બધું ઉમેરી દે છે તેવો ભાવ રાખવાની જરૂર નથી હથોડીને ટાંકણું લઈને પથ્થરને ટોચ તો શિલ્પી એવું કહે કે હું મૂર્તિ બનાવું છું તો તે સત્ય નથી પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની નથી પથ્થરમાં મૂર્તિ સચવાયેલી છે શિલ્પીએ તો મૂર્તિની આસપાસના બિનજરૂરી પથ્થરોને એવી રીતે દૂર કરવાના છે કે તેમાં રહેલી મૂર્તિ કોઈ પણ જાતના આઘાત વગર પ્રગટ થયા કરે શીખવું એ સહજ પ્રક્રિયા છે જેમ ઉડવું તે સહજ પ્રક્રિયા છે જેમ હવાનું વહેવું તે સહજ પ્રક્રિયા છે તેમજ શીખવું તે સહજાનુભૂતિ છે